હેલો વિદ્યાર્થી મિત્રો સ્ટડી ગુજરાતી ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે ઘરે શીખીએ ધોરણ આઠ અંક જોઈશું વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન્સને ક્લિક કરો જેથી કરીને તમને વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે તો ધોરણ આઠનો અંક ત્રણ વિષય ગુજરાતીનું આજે આપણે જોઈશું પેપર મિત્રો પ્રવૃત્તિ એકમાં આપેલી કવિતામાંથી અનુપ્રાસિક શબ્દો શોધી અને તેનો અર્થ લખો મિત્રો આ તમારે જાતે ટ્રાય કરવાનો છે બને એટલું તમે જાતે પ્રયત્ન કરવાનો છે અને આનું સોલ્યુશન અમે આવતા વિડીયોમાં મૂકવાના છીએ પરંતુ પહેલાં તમારે જાતે આનો પ્રયત્ન કરવાનો છે તો અહીંયા પ્રવૃત્તિ એક દર્શાવેલી છે પછી પ્રવૃત્તિ નંબર બે અધૂરી વાર્તા પૂરી કરો વાત છે વર્ષો પહેલાની ચંદ્રપુર નામનું એક રાજ્ય હતું આ જે વાર્તા કહી છે તે તમારે આ અધૂરી છે આને પૂર્ણ કરવાની છે ત્યારબાદ અલંકાર અલંકાર એટલે સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનું જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે અલંકારના બે પ્રકાર છે શબ્દ અલંકાર અને અર્થાલંકાર પ્રવૃત્તિ એક નીચે સમાનાર્થી શબ્દોની જોડ આપેલી છે પણ તે જરા આડી અવડી થઈ ગઈ છે તો તેનો યોગ્ય જોડમાં ગોઠવો અહીંયા જે સમાનાર્થી શબ્દો આપેલા છે જે કે પરિચય તરણો સંગમ માર રસ્તો જાણીતું તે આડા આવડા થઈ ગયા છે એને તમારે યોગ્ય રીતે જોડકામાં ગોઠવવાના છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ વાક્યોના પ્રકાર બદલો નીચે આપેલા વાક્યનો પ્રકાર ઓળખો એટલે કે તે છે કર્મણી અને તેનો પ્રકાર બદલી નવું વાક્ય લખો અહીંયા પ્રવૃત્તિ નંબર ચારમાં કહ્યું છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી ઉપમા અલંકાર વાળું વાક્ય બનાવો તો અહીંયા તમારી શબ્દોનો ઉપયોગ કરી ઉપમા વાળું વાક્ય બનાવવાનું છે